નમસ્કાર મિત્રો કરંટ ઓનલાઈનમાં હું ભાવેશ ચૌધરી આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકોન પ્રેસ કરો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે ચલો મિત્રો શરૂઆત કરીએ દર વખતે આપણે દર વિડીયોમાં ટોપિક વાઇઝ ચર્ચા કરતા હોઈશીએ એ જ રીતે આ વિડીયોમાં પણ એ રીતે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જોઈએ એક ક્વિઝ મિત્રો દર વર્ષે આપણે બંધારણમાંથી કોઈ એક પ્રશ્ન પૂછવામાં આવે છે બરાબર અને એનું સોલ્યુશન કરવામાં આવે છે તો તમને કરંટની સાથે સાથે આ પણ એક બંધારણ પણ અહીંયા સોલ્વ કરવામાં આવે છે મિત્રો તો એ પણ તમારે જોઈ લેવું અને સ્કીપ કરવો નહીં મિત્રો આના આ જ પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો તો જોઈએ શું છે કે ઉપરાષ્ટ્રપતિ અંગે કયું વિધાન તથ્ય અસત્ય કે અસંગત કે ખોટું છે તો એ અનુચ્છેદ તેસઠ હેઠળ ભારતના એક ઉપરાષ્ટ્રપતિ હશે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂહે રાજ્યસભાના સભાપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માટે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ અને ડી ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ત્રીસ વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ આ ચાર ઓપ્શનમાંથી કયું ખોટું છે એ તમારા મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે અથવા નોટમાં ક્યાંક નોટ કરી રાખજો તો આપણે વિડીયોના અંતમાં એનું સોલ્યુશન જોઈશું બરાબર માત્ર ડી માત્ર એ કે ડી માત્ર સી કે ડી કે માત્ર એ બરાબર જે પણ મિત્રોને જવાબ આપણે લખી રાખજો મિત્રો ચાલો જોઈએ તો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ રાષ્ટ્રીય બનાવોથી તો તાજેતરમાં રાષ્ટ્રીય ઈ કોમર્સ માર્કેટ પ્લેસ જાહેર કરવામાં આવે છે આ માર્કેટ પ્લેસ મિત્રો કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ બરાબર એટલે કે સી એ આઈ દ્વારા જાહેર કરવામાં આવે છે હવે એના દ્વારા શું કરવામાં આવશે મિત્રો અને આ જે માર્કેટ પ્લેસ છે એનું નામ આપવામાં આવ્યું છે ભારત માર્કેટ તો એ દ્વારા શું કરવામાં આવશે મિત્રો કે જે રિટેલ વેપારીઓ છે જે ગામડાઓમાં રિટેલ વેપારીઓ છે એમને ઓનલાઈન જોડવામાં આવશે અને તેના દ્વારા જે ફ્લિપકાર્ટ અને એમેઝોન જે ઓનલાઈન બધી વસ્તુઓનું વેચાણ કરે છે એ જ રીતે આ માર્કેટ પ્લેસ પણ આ માર્કેટ પ્લેસ પણ ઓનલાઈનનું વિતરણ કરશે અને જેનું નામ છે ભારત માર્કેટ તો એ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવા માટે આ માર્કેટ પ્લેસ જાહેર કરવામાં આવી છે બરાબર પંચાણું ટકા રિટેલ વેપારીઓને જોડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને જેના માટે માર્ગદર્શન અને મદદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પૂરું પાડવામાં આવશે મિત્રો એ પણ ખાસ યાદ રાખજો બરાબર જે ગ્રામીણ ક્ષેત્રોમાં છે એમને રિટેલ વેપારીઓ છે એમને ઓનલાઈન જોડવાનું પણ એક કાર્ય છે બરાબર તો જે ગામડાઓમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી સેવાઓ પૂરી પાડશે તો હાલમાં જે કેન્દ્રીય અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રી કોણ છે મિત્રો પુ પિયુષ ગોયલ છે અને તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સાથે સાથે મિત્રો રેલવે મંત્રાલયના પણ મંત્રી છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો તો ઈ કોમર્સ માર્કેટ પ્લેસનું નામ શું છે એ પ્રશ્ન પૂછાય તો તાજેતરમાં જે શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય ઈ કોમર્સ માર્કેટ પ્લેસ જેનું નામ શું રાખવામાં આવ્યું છે તો ભારત માર્કેટ અને શું લક્ષ્યાંક છે તો કેમ જે ગ્રામીણ ક્ષેત્રો છે એમને ઓનલાઈન જે રિટેલ વેપારીઓ છે એમને ઓનલાઈન જોડવા માટેનું એનું લક્ષ્ય છે બરાબર તો એ પણ ખાસ મિત્રો યાદ રાખજો ચલો જોઈએ નેક્સ્ટ કે નીતિ આયોગ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત દાદા દાદી ઓર નાના નાની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હાલમાં જે કોવિડ નાઇન્ટીનની મહામારી ચાલી રહી છે મિત્રો તો એના માટે જે વરિષ્ઠ નાગરિકો છે એમની સુરક્ષા માટે આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે તો નીતિ આયોગ અને પિરામલ ફાઉન્ડેશનના સહયોગથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મિત્રો તો જેનું શીર્ષક રાખવામાં આવ્યું છે સુરક્ષિત દાદા દાદી ઓર નાના નાની અભિયાન એનો ઉદ્દેશ્ય શું છે મિત્રો તો કે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ અભિયાનનું લક્ષ્ય છે કે આસામ બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બરાબર આટલા જિલ્લાઓમાં સોરી આટલા રાજ્યોમાં જે પચીસ જિલ્લાઓ છે સંભવિત એ જિલ્લાઓને આવરી લેવાનું મુખ્ય લક્ષ્ય છે બરાબર તો એવું પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે દાદા દાદી ઓર નાના નાની અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવે છે તો નીતિ આયોગ અને પીરામલ ફાઉન્ડેશન દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જેનું લક્ષ્ય છે કે હાલમાં જે કોવિડ નાઇન્ટીન રોગચાળો ચાલુ છે મિત્રો જે કોરોના મહામારી ચાલે છે એમાંથી વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રાખવા માટેનું આ એક અભિયાન છે બરાબર તો નીતિનું આપણે પાછલા વિડીયોમાં પણ નીતિ આયોગ વિશે ચર્ચા કરી હતી મિત્રો તો આ પણ થોડું જોઈ લેજો ફરીથી આપણે આની થોડી ચર્ચા કરીશું મિત્રો તો એ પણ ખાસ યાદ રાખજો મિત્રો તો નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એના ઉપાધ્યક્ષ છે રાજીવકુમાર સીઈઓ છે અમિતાભ કાંત અને જેના અધ્યક્ષ હોય છે હોદ્દાની રૂવે વડાપ્રધાન તો હાલમાં નરેન્દ્ર મોદીના અધ્યક્ષ છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો ચલો જોઈએ નેક્સ્ટ મિત્રો વંદે ભારત મિશન આ મિશન શું છે મિત્રો જેમ આપણે પાછલા વિડીયોમાં જોયું હતું અભિયાન સમુદ્ર સેતુ બરાબર ભારતીય નૌકા સેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને માલદીવમાં જે ભારતીય લોકો ફસાયેલા છે એ કોરોના મહામારીના કારણે જ્યાં ફસાયેલા છે તો ત્યાંથી ભારતમાં લાવવા માટે નૌકા સેના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો એવું જ આ એક અભિયાન છે વંદે ભારત મિશન એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને જ્યાં વિદેશમાં જે લોકડાઉનના કારણે ભારતીયો ફસાયેલા છે એમને ભારતમાં પરત લાવવા માટે આ મિશનની શરૂઆત કરવામાં આવી છે મિત્રો વંદે ભારત મિશન એ પણ ખાસ યાદ રાખજો તો ચલો જોઈએ કે ભારત સરકારે વિદેશથી ભારતીયોને લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યું છે મિત્રો હવે આ અભિયાન અંતર્ગત સરકાર કોરોના વાયરસ લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા પંદર હજાર ભારતીયો નાગરિકોને પરત લાવવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં છે આ મિશન હેઠળ સાત મેથી તેર મે બે હજાર વીસ સુધી નાગરિકોને પરત લાવવા માટે બાર દેશોમાં ચોસઠ ફ્લાઇટનું સંચાલન કરશે મિત્રો ફ્લાઇટ દ્વારા આ લાવવામાં આવશે મિત્રો અને પ્રથમ તબક્કામાં અબુધાબીથી એકસો ને એક્યાસી નાગરિકોને ભારત પરત લાવવામાં આવ્યા છે અને બીજા તબક્કા માટે બાંગ્લાદેશમાંથી લાવવા માટે ફ્લાઇટો રવાના કરી દેવામાં આવી છે મિત્રો જે આ તમામ આ વંદે ભારત મિશન છે આ તમામ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત છે અને જેના મંત્રી છે સુરેશ પ્રભુ અને રાજ્ય પ્રધાન છે એટલે કે કેબિનેટ મંત્રી સુરેશ પ્રભુ છે અને રાજ્યમંત્રી છે હરદીપસિંહ પુરી તો એ પણ મિત્રો ખાસ યાદ રાખજો તો ચલો જોઈએ મિત્રો નેક્સ્ટ કે વિશાખાપટ્ટનમમાં જે ગેસ લીક દુર્ઘટના થઈ છે તો એ શું છે જોઈએ મિત્રો કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિત કઈ કંપનીમાં એલજી પોલિમર પ્લાન્ટ બરાબર આ પ્લાન્ટમાં સ્ટાઇરિસ ગેસ કયો ગેસ લીક થયો છે મિત્રો સ્ટાઇરિસ સ્ટાઈરિન ગેસ બરાબર તો અહીંથી પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં વિશાખાપટનમમાં જે ગેસ લીક દુર્ઘટના થઈ એ ગી દુર્ઘટનામાં કયા ગેસ લીક થવાની દુર્ઘટના હતી તો સ્ટાયરિન ગેસ એ પણ મિત્રો ખાસ યાદ રાખજો લીક થવાનું કારણ છે કે સંગ્રહ ટાંકી અંદર તાપમાનમાં ફેરફાર થવાના કારણે એ ટાંકી ફાટી હતી અને લીક થયું છે મિત્રો આ લીકેજ થવાના કારણે ત્રણ કિલોમીટરની ત્રીજિયામાં ગેસનો ફેલાવો થયો છે અને આઠ લોકોના મૃત્યુ થયા છે અને પાંચ હજારથી વધુ લોકોને અસર થઈ છે મિત્રો આ પ્લાન્ટ ઓગણીસો સિત્તેરમાં સ્થાપવામાં આવ્યો હતો ત્યારે એનું નામ હતું હિન્દુસ્તાન પોલીમર અને એના માલિક હતા વિજય માલ્યા પરંતુ ઓગણીસસો સત્તાણુંમાં એમણે દક્ષિણ કોરિયાની કંપની એલજી પોલિમર્સને વેચવામાં આવી હતી અને હાલમાં એમનો કબજો કોની પાસે હતો મિત્રો તો દક્ષિણ કોરિયન કંપની એલજી પોલિમર્સ પોલિમર્સ એમનો કબજો મેળવ્યો હતો મિત્રો ઓગણીસો ને સત્તાણુંમાં તો પ્રશ્ન અહીંથી પૂછાય કે તાજેતરમાં જે વિશાખાપટ્ટનમમાં જે ગેસ દુર્ઘટના થઈ છે એ કઈ કંપની કઈ કંપનીઓનું માલિક આ પ્લાન્ટનું માલિકી કઈ કંપની કરતી હતી તો દક્ષિણ કોરિયનની એલજી પોલિમર્સ કંપની એ પણ મિત્રો ખાસ યાદ રાખજો અને એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસોને સિત્તેરમાં મિત્રો સ્ટાયરીન ગેસની વાત થઈ છે તો સ્ટાયરીન ગેસ એક રાસાયણિક સંયોજન છે જેને ન્યુરોટોકિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્ટાઇરિન ગેસને ન્યુરોટોકિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો એ પણ ખાસ યાદ રાખજો અને સ્ટાયરીન ગેસનું રાસાયણિક સૂત્ર પરીક્ષામાં પૂછાય તો એ પણ મિત્રો યાદ રાખજો સી સિક્સ એચ ફાઇવ સી એચ ઇક્વલ ટુ સી એચ ટુ બરાબર તો એ પણ મિત્રો ખાસ યાદ રાખજો ચલો જોઈએ આપણે આંધ્રપ્રદેશની વાત થઈ છે થોડું આંધ્રપ્રદેશ વિશે પણ જાણી લઈએ મિત્રો જેના આંધ્રપ્રદેશની હાલમાં પાટનગર છે મિત્રો અમરાવતી છે જેના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી છે વાય એસ જગમોહન રેડ્ડી ગુજરાત પછી બીજો સૌથી વધુ દરિયા દરિયાકિનારો ધરાવતો હોય તો મિત્રો આંધ્રપ્રદેશ છે ભારતમાં સૌથી વધુ દરિયાકિનારો ધરાવતો બધા જાણો છો ગુજરાત છે પણ બીજા નંબરે કોઈ હોય તો એ આંધ્રપ્રદેશ છે મિત્રો અને તિરુપતિમાં જે તિરુમાલા વેંકટેશ્વર મંદિર છે ત્યાં સૌથી વધુ વિશ્વના સૌથી વધુ મુલાકાતીઓ આવે છે એવું એક સ્થળ હોય તો એ તિરુપતિમાલા વેંકટેશ્વર મંદિર છે મિત્રો અને કોરિંગા વન્યજીવ અભયારણ્ય કૃષ્ણ વન્યજીવ અભ્યારણ નાગાર્જુન સાગર શ્રી શૈલમ ટાઈગર રિઝર્વ કંબલકોંડા વન્યપ્રાણી અભયારણ ઇન્દિરા ગાંધી પ્રાણી સંગ્રહ ઉદ્યાન નેલાપટ બર્ડ સેન્ચ્યુરી પણ આંધ્રપ્રદેશમાં આવેલા છે તો પ્રશ્ન અહીંથી પણ પૂછાય તો એ પણ મિત્રો ખાસ યાદ રાખજો જીકે રિલેટેડ પ્રશ્ન પૂછ્યા શક્યતા વધારે છે મિત્રો બરાબર નાગાર્જુન સાગર શ્રી સૈલમ ટાઈગર રિઝર્વે કયા રાજ્યમાં આવેલું છે અથવા નેલાપટ્ટુ બર્ડ સેન્ચુરી કયા રાજ્યમાં આવેલી છે તો એ પણ મિત્રો ખાસ યાદ રાખજો પછી આંધ્રપ્રદેશમાં બોરાની ગુફા આવેલી છે ઉંડાવાલી ગુફા આવેલી છે અને બેલમ ગુફા આવેલી છે આ બેલમ ગુફા દેશની બીજા નંબરની સૌથી લાંબી ગુફા છે તો જે પણ મિત્રોને આવડતું હોય તો પ્રથમ ક્રમની સૌથી લાંબી ગુફા દેશની કઈ છે જે પણ મિત્રોને આવડતું હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે અથવા તો જો તમને ખબર ના આવે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આના વિશે ચર્ચા કરીશું કે દેશની સૌથી લાંબી ગુફા કઈ છે મિત્રો બરાબર પણ બીજા નંબરની પૂછે તો બેલમ ગુફા જે આંધ્રપ્રદેશમાં આવેલી છે અને રાજ્યમાં આવેલા અમ શિખર બરાબર અર્માકોન્ડા શિખર છે એ પૂર્વ ઘાટનું સૌથી ઊંચું શિખર છે મિત્રો હવે આ દક્ષિણનો ભાગ છે મિત્રો ભારતનો નકશાનો જોઈએ તો આ પશ્ચિમ ઘાટ અને આ પૂર્વીય ઘાટ છે બરાબર તો આ પૂર્વીય ઘાટનું સૌથી ઊંચું શિખર છે અર્માકોન્ડા બરાબર એ પણ મિત્રો ખાસ યાદ રાખજો ચલો જોઈએ નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય બનાવ વિશે મિત્રો જોઈએ હવે તો તાજેતરમાં મુસ્તફા અલ ઈરાકના નવા વડાપ્રધાન બન્યા છે ઈરાકના પૂર્વ ગુપ્તચર વડા તેઓ ઈરાકમાં ગુપ્તચર વડા તરીકે પણ સેવા રાખી આપી ચૂક્યા છે કોણ મુસ્તફા અલકાદમી જેઓ હાલમાં ઈરાકના વડાપ્રધાન બન્યા છે પૂર્વ વડાપ્રધાન આદિલ અબ્દુલ મહીદે નવેમ્બર બે હજાર ઓગણીસમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી આ પદ ખાલી હતું અને હાલમાં તાજેતરમાં ઈરાકમાં મુસ્તફા અલકાદમી નવા વડાપ્રધાન બન્યા છે ઈરાકની સંસદે કટોકટી સત્ર યોજી અને કદમી સરકારની રચનાને મંજૂરી પણ આપી દીધી છે હવે કદમી મુસ્તફા અલ કદમી બે હજાર સોળમાં ઈરાકની રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાના વડા તરીકે પણ સે સેવા આપી ચૂક્યા છે પ્રશ્ન એથી પૂછાય તો પણ એ ખાસ યાદ રાખજો અને ઈરાકની રાજધાની છે બગદાદ અને ઈરાકનું ચલણ છે દિનાર મિત્રો દરેક દેશની રાજધાની અને ચલણ એ તો ખાસ યાદ જ રાખજો પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે ઈરાકનું કે ઓસ્ટ્રેલિયા કે કોઈ પણ દેશ હોય એમનું ચલણ કયું છે અથવા રાજધાની કઈ છે બરાબર તો એ મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો ચલો જોઈએ નેક્સ્ટ વ્યક્તિ વિશેષ વિશે આપણે જોઈએ મિત્રો તો શરૂઆત કરીએ કે તાજેતરમાં અધિરંજન ચૌધરીને ફરીથી જાહેર હિસાબ સમિતિ એટલે કે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે મિત્રો બરાબર તો આ પ્રશ્ન મિત્રો ઘણા ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછાય છે જીત કે રિલેટેડ પણ પ્રશ્ન પૂછાતા એક બંધારણનો આ મુદ્દો છે મિત્રો તો ખાસ યાદ રાખજો મિત્રો આને સ્કીપ કરતા નહીં જોઈ લો પૂરેપૂરો મિત્રો કે લોકસભા જે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી છે તેઓને તાજેતરને તાજેતરમાં સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે આ પ્રશ્ન એવું પૂછાય કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો લોકસભાના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા દ્વારા પોતા અધિરંજન ચૌધરીને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે બરાબર ઘણી વખત પરીક્ષામાં પૂછી શક પૂછાઈ ગયું છે કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ કે લોકસભાના અધ્યક્ષ બરાબર તો એ વખતે ખાસ મિત્રો યાદ રાખજો લોકસભાના અધ્યક્ષ બરાબર અને એવું પૂછાય પરીક્ષામાં કે લોકસભાના અધ્યક્ષ હાલમાં કોણ છે તો ઓમ પ્રકાશ બિરલા મિત્રો મિત્રો એવું નથી હોતું કે કરંટ છે તો કરંટમાંથી જ પ્રશ્ન પૂછાય કરંટમાંથી પણ જો તમે શાંતિથી વિચારી અને જુઓ તો અહીંથી પણ ઘણા જીકે રિલેટેડ પ્રશ્ન બનતા હોય છે મિત્રો બરાબર જાહેર હિસાબ સમિતિ અહીં આપણે પ્રશ્ન એક બને કે તેના અધ્યક્ષ કોણ હોય છે અથવા તેમના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો લોકસભાના અધ્યક્ષ બરાબર તો હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે તો ઓમ પ્રકાશ બિરલા આ એક ચિક્કેના જ પ્રશ્નો મિત્રો કરંટના પ્રશ્ન નથી બરાબર એવું પૂછે કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે અથવા તો હાલમાં તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે આ એક ચિક્કેના પ્રશ્નો છે મિત્રો બરાબર તો એ રીતે પણ આપણે યાદ રાખજો મિત્રો હવે જાહેર હિસાબ સમિતિ એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટી પી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો એ શું છે જોઈ લઈએ તો કે આ સમિતિનું કાર્ય ભારત સરકારના તમામ જે સરકારી ખર્ચો હોય છે એના હિસાબો તપાસવાનું હોય છે અને જેનો આધાર હંમેશા કેગના રિપોર્ટ પર રહેલો છે એટલે કમ્પ્રોટલ એન્ડ ઓડિટર જનરલના જે અહેવાલ આવે છે એ અહેવાલને તપાસવાનું કાર્ય કોનું છે મિત્રો તો જાહેર હિસાબ સમિતિનો છે અને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ હંમેશા વિરોધ પક્ષ પાર્ટીના કોઈ નેતાને જ બનાવવામાં આવે છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો બરાબર આ પ્રશ્ન અહીંથી પૂછાય કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે હંમેશા કોને હોય છે તો જે વિરોધ પક્ષની પાર્ટી હોય છે એના કોઈ નેતાને બનાવવામાં આવે છે બરાબર અને આ સમિતિ બાવીસ સભ્યોની બનેલી હોય છે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલી હોય છે કે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે બાવીસ અને જે સૌથી જૂની સંસદીય સમિતિ છે જેમાં પંદર સભ્યો લોકસભાના હોય છે અને સાત સભ્યો રાજ્યસભાના હોય છે અને એમની નિમણૂક માત્ર એક વર્ષ માટે કરવામાં આવે છે એવું પ્રશ્ન પૂછે કે જાહેર હિસાબ સમિતિની જે સભ્યો હોય છે એમની નિમણૂક કેટલા સમય માટે કરવામાં આવે છે તો એક વર્ષ માટે કરવામાં આવે છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો બરાબર તો ચલો જોઈએ નેક્સ્ટ તાજેતરમાં મિત્રો દિયા મિર્ઝાને બે હજાર બાવીસ સુધી સંયુક્ત રાષ્ટ્રનો જે પર્યાવરણ કાર્યક્રમ છે એના ગુડ એમ્બેસેડર જાહેર કર્યા છે બરાબર જેઓ બે હજાર વીસ સુધી તો હતા પણ બે વર્ષ માટે એમને કાર્યકર વધારવામાં આવ્યો છે તો ચલો જોઈએ શું છે કે સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ દ્વારા બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા ભારતના એમ્બેસેડર તરીકે કાર્યરત જે કાર્યકર હતો એ લંબાવવામાં આવ્યો છે દિવ્યા મિર્ઝા એમ્બેસેડર તરીકેના કાર્ય ક્રમ પછી તે હવે સંયુક્ત રાષ્ટ્રના જે સ્વચ્છ હવા સ્વચ્છ સમુદ્ર અને વન્ય પ્રાણી સંરક્ષણ અને હવામાન પરિવર્તન સહિતના મહત્વના ક્ષેત્રોમાં પણ તેઓ કાર્ય કરશે હવે સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમની વાત થઈ છે તો આપણે એના વિશે પણ જાઈ લઈએ જેને યુએન ઇ પી એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો હેતુ હોય છે પર્યાવરણીય પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ કરવા અને વિકાસશીલ દેશોને પર્યાવરણીય રીતે ન્યાય નીતિઓ અને પ્રણાલીઓના અમલમાં મદદ કરવાનોનો મુખ્ય હેતુ છે હવે યુનિએફની સ્થાપના થઈ હતી પાંચ જૂન ઓગણીસોને બોતેર જેનું વડુમથક નૈરોબી કેન્યા ખાતે આવેલું છે અને જેના હાલના અધ્યક્ષ છે ઇંગર એન્ડરસન બરાબર પરીક્ષામાં અહીંથી પણ પૂછાય કે યુએન ઇપીનું પૂરું નામ શું છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જેને આપણે ગુજરાતીમાં કહીએ સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ જેની સ્થાપના પાંચ જૂન ઓગણીસો બોતેરને વડુમથક નૈરોબી કેન્યા ખાતે આવેલું છે પાંચ જૂન ઓગણીસોને સોરી પંચોતેર નહીં પણ બોતેર મિત્રો પાંચ જૂન ઓગણીસો ને બોતેરના રોજ સ્ટોકહોમ ખાતે વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થયા અને પર્યાવરણની જાળવણી માટે જાહેરનામું બહાર બહાર પાડવામાં આવ્યું બરાબર ત્યારબાદ દર વર્ષે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે તો પાંચ જૂને બરાબર એ પણ મિત્રો ખાસ યાદ રાખજો ચલો જોઈએ નેક્સ્ટ આપણે જે ક્વીજ હતી એ ક્વીઝનું સોલ્યુશન કરી લે મિત્રો કે ઉપરાષ્ટ્રપતિ અંગે કયું વિધાન ખોટું છે મિત્રો તો સી અને ડી આ બંને ખોટા છે મિત્રો એટલે જવાબ આવશે સી અને ડી બરાબર તો ઉપરાષ્ટ્રપતિની ઉમેદવારી કરવા માટે લોકસભાના નહીં પણ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાની લાયકાત ધરાવવી જોઈએ અને ત્રીસ વર્ષ નહીં પણ મિત્રો પાંત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ બરાબર તો ચાલો જોઈએ થોડું ઉપરાષ્ટ્ર વિશે ઉપરાષ્ટ્રપતિ વિશે પણ જોઈ લઈએ કે અનુચ્છેદ તેસઠમાં એવો ઉલ્લેખ છે કે ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે અને અનુચ્છેદ ચોસઠમાં એવું છે કે તેઓ હોદ્દાની રૂહે રાજ્યસભાના સભાપતિ રહેશે અને અનુચ્છેદ છાસઠમાં એવું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને ગૃહના બનેલા મતદાર મંડળના સભ્યો દ્વારા કરવામાં આવશે એટલે કે લોકસભા અને રાજ્યસભાના જે ગૃહના મતદાર મંડળ જે સાંસદો છે એમના દ્વારા આ ચૂંટણી કરવામાં આવે છે એવો જ મત આપી શકે છે બરાબર અને જે પોંત્રીસ વર્ષની ઉંમર ધરાવતા હોય એવો જ ઉમેદવારી કરી શકે છે અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાની લાયકાત ધરાવવા જોઈએ લોકસભાની નહીં પણ મિત્રો રાજ્યસભાની અને રાજ્યસભાના સભ્યો સામાન્ય બહુમતીથી જો પસાર કરે અને લોકસભાને સંમતિ આપે તો ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો ઓકે મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો તમે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો મિત્રો તો સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે શેર કરો અને લાઇક બટન પ્રેસ કરો મિત્રો બરાબર તમને જો મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આપણે બીજા પણ વિડીયો ઘણી રીતે ઘણી માહિતી સાથે મોકલીશું મિત્રો અને નવા ટોપિક સાથે વિડીયો બનાવતા રહીશું મિત્રો ઓકે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ